सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। भ्रष्टाचार निवारण दिवस पर डीसाने मार्ग अने मकान विभागनी कचेरी सपड़े भ्रष्टाचारना विवादमां जूनो क्वार्टर ने लई कचेरीना नायब कार्यपालक इजनरे आप्या अलग अलग निवेदन। કોરોનાની મહામારી વચ્ચે આવ્યા શુભ સમાચાર, ધાનેરાના વહીવટીતંત્રએ કોરોના વેક્સિન ડોઝ માટે યાદી બનાવવાની શરૂ કરી તૈયારી। સબકા સાથ સબકા વિકાસના ધજિયા ઉડાવતી ભાજપ શાસિત પાલનપુરની નગરપાલિકા નગર હિતને નેવે મૂકી વિકાસ નકશાને નામે સ્વ વિકાસ સાધતા સ્થાપિત હિતો। ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો થઈ રહ્યા છે સદ્ધર। ખેડૂતોની સપના પૂરી કરતી આ યોજના પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। આજે 9મી ડિસેમ્બર છે અને 9મી ડિસેમ્બરની ભ્રષ્ટાચાર નિવારણ દિન તરીકે ઉજવવામાં આવે છે। ભ્રષ્ટાચારના નિવારણ માટે ઉજવવામાં આવતા આ દિવસ પર બીકે ન્યૂઝ ચેનલ આજે બતાવશે આવા જ ભ્રષ્ટાચારના આક્ષેપ થયેલા એવા સમાચાર। સમાચાર બાબતે અમે જેની પર આક્ષેપ થયા છે તે અધિકારી સાથે પણ વાતચીત કરી અને તેમનો રૂબરૂ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ રૂબરૂ સંપર્ક ના થઈ શકતા તેમનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે અલગ અલગ વાત કરી હતી। આજે ડીસામાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરી અને આ કચેરીમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવી રહેલા એચ કે લિંબાચિયા એકવાર ફરી વિવાદમાં સપડાયા છે। આ વખતે વિવાદને લઈ આ કચેરીમાં તૈયાર થઈ રહેલા ક્વાર્ટરને લઈ સર્જાયો છે। નાયબ કાર્યપાલક ઇજનેર દ્વારા અહીં જે તૈયાર કરવામાં આવી રહેલા ક્વાર્ટર છે તે ક્વાર્ટર વિવાદનું કારણ બન્યા છે। મળતી માહિતી પ્રમાણે અહીં જે ક્વાર્ટર પહેલાં બનેલા હતા તે ક્વાર્ટરને કન્ડમ કર્યા વગર જ તેને તોડી પાડવામાં આવ્યા છે અને તેનો ભંગાર પણ બારોબાર કાઢી દેવામાં આવ્યો છે। આટલું ઓછું હોય તેમ અહીં જે નવું મકાન તૈયાર કર્યું છે તે મકાન પણ કોઈ પણ જાતની મંજૂરી વગર ઊભું કરી દેવામાં આવ્યું છે। મકાન તૈયાર માટે જે ખર્ચ થયો છે તે ખર્ચ પણ પરચુણા ખર્ચ તરીકે ઉધારીને નાણાંની ચૂકવણી કરવામાં આવી રહી છે। આ ચોંકાવનારી માહિતી અમને જ્યારે મળી ત્યારે અમે ડીસાની માર્ગ અને મકાન વિભાગની કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર એચ કે લિંબાચિયાનો સંપર્ક કરવા તેમની કચેરી પર પહોંચ્યા હતા, પરંતુ નાયબ કાર્યપાલક ઇજનેર હાજર ના મળતા અમે તેમનો ટેલિફોનિક સંપર્ક કર્યો અને તેમની પર થયેલા આક્ષેપો અંગે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો। ત્યારે નાયબ કાર્યપાલક ઇજનેરે પહેલાં તો જણાવ્યું કે જે ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે તે ક્વાર્ટરને 10 થી 15 વર્ષ પહેલાં કન્ડમ જાહેર કરવામાં આવ્યું હતું। ત્યારબાદ નાયબ કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે વર્તમાન સમયમાં તેમના દ્વારા જે કામગીરી કરવામાં આવી છે તે માત્ર અપડેટિંગની કામગીરી કરવામાં આવી છે। નાયબ કાર્યપાલક ઇજનેરની આ બંને વાતો તર્ક વગરની પહેલી જ નજરે જોવા મળી રહી છે, કારણ કે પહેલાં તેઓ જણાવી રહ્યા છે કે જે ક્વાર્ટર જૂનું હતું તેને વર્ષો પહેલાં કન્ડમ જાહેર કરી દીધું હતું અને પછી જણાવી રહ્યા છે કે જૂના ક્વાર્ટર માત્ર અપડેટ કરવામાં આવ્યું છે। ત્યારે જે ક્વાર્ટરને કન્ડમ જાહેર કર્યું હોય તેને તોડીને નવું બનાવવાનું હોય કે નહીં કે માત્ર તેનું અપડેટિંગ કરવાનું, બે અલગ અલગ નિવેદનોને પગલે એચ કે લિંબાચિયા શું સમજાવવા માંગી રહ્યા છે તે સમજથી બહારની વાત છે। હવે જે નાયબ કાર્યપાલક ઇજનેર સ્થળ પર જૂના ક્વાર્ટરનું માત્ર સમારકામ કરવા આવ્યું હોવાની જણાવી રહ્યા છે તે જગ્યા પર મસ્ત મોટું નવું મકાન તૈયાર થયેલું નજરે પડી રહ્યું છે।
અમે સ્થળ મુલાકાત લીધી અને આખી ઘટનાનું રૂબરૂ રિપોર્ટિંગ કર્યું ત્યારે જે રીતે નાયબ કાર્યપાલક ઇજનેર અલગ અલગ વાત કરી રહ્યા છે તે જ તેમના દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારનો સંકેત આપે છે. 9 ડિસેમ્બરના માત્ર ભ્રષ્ટાચાર નિવારણ દિનની ઉજવણી કરવાથી ભ્રષ્ટાચાર દૂર થશે નહીં. જો સાચા અર્થમાં દેશને ભ્રષ્ટાચાર મુક્ત બનાવવો હોય તો આવા સરકારી વિભાગોમાં થતી ગેરરીતિઓની ન્યાયિક તપાસ થવી જોઈએ. ત્યારે હવે જોવાનું એ છે કે બનાસકાંઠા જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી આ બાબતમાં કેટલો રસ દાખવે છે અને શું તપાસ કરાવે છે. શું આ આખી ઘટનાથી જિલ્લા વિકાસ અધિકારી પરિચિત છે અને જો પરિચિત ન હોય તો શું એક્શન લેવામાં આવે છે તે જોવું રહ્યું. આજે 9 ડિસેમ્બર છે. 9 ડિસેમ્બરને ભ્રષ્ટાચાર નિવારણ દિવસ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ડીસા શહેરમાં આવેલી માર્ગ અને મકાન વિભાગની કચેરી ભ્રષ્ટાચારનું મોટું ગાવડું સાબિત થઈ રહી છે. આ કચેરીમાં ફરજ બજાવતા નાયબ કાર્યપાલક ઇજનેર HK લિંબાચા સામે આક્ષેપ થયા છે કે આ કચેરીમાં બનાવવામાં આવેલા ક્વાર્ટર્સને કંડમ જાહેર કર્યા વગર તોડી પાડવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેની પર નવા મકાનો પણ બાંધી દેવામાં આવ્યા હતા. આક્ષેપ તો એવા પણ થયા છે કે તેમણે આ બાબતની કોઈ મંજૂરી પણ લીધી નહોતી અને જે ક્વાર્ટરને કંડમ કર્યા વગર તોડી પાડવામાં આવ્યા હતા તે ક્વાર્ટરને તોડવા માટેનો ભંગારનો જે કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે પણ આપવામાં આવ્યો નહોતો. આ ઉપરાંત વધુમાં એવા આક્ષેપ થઈ રહ્યા છે કે જે ભંગારનો કોન્ટ્રાક્ટ હતો તે ભંગારનો કોન્ટ્રાક્ટ બારોબાર ગયો છે અને અત્યારે જે કામકાજ થઈ રહ્યું છે તેનું બિલિંગ પણ જે કરવામાં આવે છે તે પરચુરણ ખર્ચ તરીકે કરવામાં આવી રહ્યું છે. આ બાબતે જ્યારે અમે ડીસાના નાયબ કાર્યપાલક ઇજનેરનો સંપર્ક કર્યો ત્યારે તેમણે શરૂઆતમાં તો એવું જણાવ્યું હતું કે આ ક્વાર્ટર્સને કંડમ કર્યાને 10 થી 15 વર્ષ જેટલો સમય વીતી ગયો છે અને 10 થી 15 વર્ષ પહેલાં તેમના પહેલાં જે અધિકારી હતા તેમના સમયગાળા દરમિયાન આ ક્વાર્ટર્સને કંડમ કરી દેવામાં આવ્યા છે, પરંતુ વાતચીત દરમિયાન તેમણે એવું પણ કબૂલ કર્યું હતું કે જે ક્વાર્ટર્સ કંડમ કર્યા છે જેની પર આક્ષેપ થયા છે તે ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા નથી, માત્ર તેનું રિપેરિંગ કરવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અહીં જે ક્વાર્ટર બનેલું છે તે ક્વાર્ટર નવી ડિઝાઇનનું બનેલું છે અને આ ક્વાર્ટર્સની પહેલાં આક્ષેપ પ્રમાણે વાત કરીએ તો અહીં જૂનું ક્વાર્ટર્સ આવેલું હતું અને એ ક્વાર્ટર્સ હટાવી દેવામાં આવ્યું છે અને તેની જગ્યા પર આ નવું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે તે પણ કોઈપણ જાતની મંજૂરી લીધા વગર. હવે એક તરફ નાયબ કાર્યપાલક ઇજનેર એવું જણાવી રહ્યા છે કે જે જૂના ક્વાર્ટર હતા તેને કંડમ જાહેર કરવામાં આવ્યા હતા, તો બીજી તરફ તેમણે એવો પણ સ્વીકાર કર્યો છે કે માત્ર તેનું સમારકામ કરવામાં આવ્યું છે. ત્યારે વાત પ્રશ્ન ફરીથી એ જ શરૂ થાય છે કે જ્યારે ક્વાર્ટર્સને નાયબ કાર્યપાલકના જણાવ્યા મુજબ કંડમ જાહેર કરવામાં આવ્યા હોય તો તેને અપડેટ શા માટે કરવામાં આવ્યા હોય, પરંતુ ઘટનાસ્થળની સ્થિતિ અને નાયબ કાર્યપાલક ઇજનેરના જે તેમનો જવાબ છે તે બંનેમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. ત્યારે ભ્રષ્ટાચાર નિવારણ દિન ઉપર વીકે ન્યૂઝ ચેનલ ડીસામાં ચાલી રહેલા એક ભ્રષ્ટાચાર ઉપર કે જેની ઉપર આક્ષેપો થયા છે તે બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ બાબતે ઊંડી તપાસ કરવી જોઈએ, કારણ કે આવા અધિકારીઓ જો આટલી બેફામ રીતે ભ્રષ્ટાચાર આચરતા હોય તો કોઈ પણ રાજકીય નેતાઓનો પણ તેમની પર હાથ હોઈ શકે છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. અમીરગઢમાં આવેલ પાટિયા નજીક ગઈકાલે મોડી રાત્રે રાજસ્થાનથી ગુજરાત તરફ આવી રહેલા બાઇક સવારને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ અમીરગઢ PSI HN પટેલને થતાં તાબડતોબ પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ઇસમની ઓળખ હાથ ધરવામાં આવી હતી. આ ઘટનામાં અમીરગઢ તાલુકાના ઉપલાબંધના લસમાભાઈ હીરાભાઈ ભગોરની ઉંમર 28 વર્ષે હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસ યુવકના મૃતદેહને અમીરગઢની સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં PM અર્થે ખસેડવામાં આવ્યો હતો. PM બાદ મૃતદેહને વાલી વારસોને સોંપવામાં આવ્યો હતો. ડીસા યુવક સંઘ સંચાલિત શ્રી ઓસવાલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ જૂના ડીસા ખાતે ડૉક્ટર વિશાલભાઈ બારોટ અને ડૉક્ટર વિનોદભાઈ રાણાના સન્માનમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડૉક્ટર વિશાલભાઈ બારોટને અને ડૉક્ટર વિનોદભાઈ રાણાને ભેટ આપીને સન્માન કર્યું હતું. ડૉક્ટર વિનોદભાઈ રાણાએ PhDના અનુભવો તથા વિષયને અનુરૂપ માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ડીસા યુવક સંઘ દ્વારા સંચાલિત તમામ શૈક્ષણિક વિભાગ હાજર રહ્યો હતો. ભારતની સંસ્કૃતિમાં આજે બી શરમ અને મર્યાદાઓ જળવાઈ રહી છે અને એ જ રીતે ગરીબ અને પછાત વર્ગની સ્ત્રીઓની સમસ્યા મહિના દરમિયાન માસિક ધર્મ હોય છે. આ માસિક ધર્મ દરમિયાન ગેરસમજના કારણે ઘણા અંગત જાતીય રોગ આ સ્ત્રીઓમાં જોવા મળે છે, જે રોગો બાબતે શરમ અને સંકોચના કારણે બીજાને કહી નથી શકતી.
આજે ડીસાના અલગ અલગ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સેવાભાવી સંસ્થા બેંક ટુગેધરના સભ્યો દ્વારા આ ગરીબ વિસ્તારોમાં જઈને સ્ત્રીઓને સમજાવીને સેનેટરી પેડનું વિતરણ કર્યું હતું. આ સમજણ આપી હતી કે આ પેડ વાપરવાથી કેટલાક રોગોથી બચી શકાય છે. આ સેનેટરી પેડ નિઃશુલ્ક વહેંચવામાં આવ્યા હતા. થરાદ તાલુકા પંચાયતમાં ધન્વંતરી રથના ડૉક્ટર જનકભાઈ પ્રજાપતિ તેમજ તેમના સ્ટાફ દ્વારા તાલુકા પંચાયતના 32 કર્મચારીઓના કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ટેસ્ટ દરમિયાન એક કર્મચારીનો ટેસ્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક તેને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા. તેમજ તાલુકા વિકાસ અધિકારીનો પણ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. તાલુકા પંચાયત કચેરીમાં ગઈકાલે તાલુકા પંચાયતના એકાઉન્ટ તુષાર પટેલનો પોઝિટિવ કેસ આવતા તાત્કાલિક અમોએ જિલ્લા કક્ષાએ જાણ કરી, ટીએચ જાણ કરી, પાંચ સાહેબને જાણ કરી. તાત્કાલિક ગઈકાલે નગરપાલિકા દ્વારા તમામ બિલ્ડિંગ સેનિટાઇઝ કરવામાં આવ્યું. ટીએચઓ તરફથી એની મેડિકલ કિટ અને ઉકાળાનો ઉકાળા માટેની સામગ્રી એમને મોકલવામાં આવી. આજે તમામ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવ્યા તો ઈશ્વરભાઈ પણ પોઝિટિવ આવ્યો. આ બંને અમારા કચેરીના બંને કર્મચારીઓ સંક્રમિત થયા છે, બરાબર. એટલે એનું જાણ પણ ટીએચઓ ઉપરાંત અને જિલ્લા કક્ષાએ કરવામાં આવી છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. કોરોનાની મહામારી વચ્ચે આવ્યા શુભ સમાચાર. ધાનેરાના વહીવટીતંત્રએ કોરોના વેક્સિન ડોઝ માટે યાદી બનાવવાની શરૂ કરી તૈયારી. સબકા સાથ સબકા વિકાસના ધજિયા ઉડાવતી ભાજપ શાસિત પાલનપુરની નગરપાલિકા નગરહિતને નેવે મૂકી વિકાસ નકશાને નામે સ્વવિકાસ સાધતા સ્થાપિત હિતો. ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારની 7 પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો થઈ રહ્યા છે સદ્ધર. ખેડૂતોની સપના પૂરી કરતી આ યોજના પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. કેમ ઉતાવળા ભાઈ? જુઓ ને, મારી વાળના થાંભલા કોવાઈને સાવ ફાટી ગયા. એ તો થવાનું જ હતું, પણ જ્યારે થાંભલા લેવા ગયા ને ત્યારે મોટી મોટી વાતો કરીને ગેરંટી આપતા હતા ને હવે વાત સાંભળવા તૈયાર નથી. બોલો. લો, આને કહેવાય ડખો ને પડાવે વખો. એટલે મેં તો પહેલા જ કીધું હતું કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001 2015 સર્ટિફાઈડ કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાઓ, વાડ કરાવો. કોબરા વાડના થાંભલા. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્સિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્સિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. શ્રીજી બિઝનેસ વર્લ્ડ પાલનપુર શહેરમાં સંપૂર્ણ સુવિધાયુક્ત અદ્યતન શોપિંગ સેન્ટર, વિશાળ સ્પેસ ધરાવતું સંપૂર્ણ કોમર્શિયલ સેન્ટર, જેમાં આપને મળશે ઓફિસ, હોસ્પિટલ, કોર્પોરેટ ઓફિસ, બેન્કિંગ, જ્વેલરી શોરૂમ, રેસ્ટોરન્ટ વગેરે માટે અનુરૂપ જગ્યા. બેઝમેન્ટમાં વિશાળ પાર્કિંગ, બેઝમેન્ટથી જ ઓટોમેટિક લિફ્ટની સુવિધા. શ્રીજી બિઝનેસ વર્લ્ડ આનંદ બજાર અને સર્વોત્તમ હોટલ પાસે પાલનપુર અમદાવાદ હાઈવે પાલનપુર. સંપર્ક મહેશભાઈ મોદી 9824096533 અને 9638955966. શ્રીજી બિઝનેસ
वर्ल्ड। વિરામ બાદ સ્વાગત છે. કોરોનાની વેક્સિન ભારતમાં લગભગ તૈયાર થઈ ચૂકી છે અને તેના અંતિમ પરીક્ષણ પણ અત્યારે પ્રગતિમાં છે, ત્યારે આજે વેક્સિનને લઈ ધાનેરા ખાતે પણ યાદી તૈયાર કરવા માટે યોજનાબંધ કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. સમગ્ર વિશ્વને કોરોના વાયરસે હચ મચાવી નાખ્યું છે. જોકે કોરોના વેક્સિનને લઈ સારા સમાચાર આવતા કોરોનાનું ભાગવું નક્કી થઈ ગયું છે. કેન્દ્ર સરકાર તરફથી વેક્સિનને લઈ લીલીઝંડી મળતા ગુજરાત સરકાર પણ હવે કામે લાગી ગઈ છે. તાજેતરમાં ધાનેરા શહેરના મહેમાન બનેલા મુખ્યમંત્રીએ કોરોના વેક્સિનને લઈ અલગ અલગ 4 તબક્કામાં વેક્સિન આપવાની માહિતી જાહેર કરી છે, જેમાં પ્રથમ આરોગ્ય વિભાગ, બીજા તબક્કામાં કોરોના વોરિયર, ત્રીજા તબક્કામાં 50 વર્ષથી વધારે આયુવાળા અને ચોથા તબક્કામાં 50 વર્ષથી ઓછા ઉંમરવાળા વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. પહેલો તબક્કો હેલ્થ વર્કર એટલે કે ડૉક્ટર, નર્સ એ બધા લોકોને, બીજા તબક્કામાં કોરોના વોરિયર્સ કે જે સીધા લોકોના કોરોનાના કામમાં જોડાયેલા છે, ત્રીજું 50 વર્ષથી ઉપરના લોકો, કારણ કે મોટાભાગનું સંક્રમણ 50 વર્ષથી ઉપરના લોકો ઉપર થયું છે, મૃત્યુનું પ્રમાણ પણ 50 વર્ષથી ઉપર છે, અને ચોથું 50 વર્ષથી નીચે પણ જેને ગંભીર બીમારીઓ છે. આ 4 તબક્કા આપણે એના ડેટાબેઝ બનાવી રહ્યા છીએ. ટૂંક સમયમાં જ ગુજરાત સરકાર સંપૂર્ણ ડેટા કમ્પ્લીટ કરી રાખશે. વેક્સિન સપ્લાય અંગેની કોલ્ડ ચેઇન છેવાડાના માનવી સુધી પહોંચે એ પણ વ્યવસ્થા કરી રહ્યા છીએ. જે રીતે કોરોનાના સંક્રમણમાં સરકારનું વ્યવસ્થિત આયોજન રહ્યું, પછી મજદૂરોને એના ગામ પહોંચાડવાના હશે, સસ્તા અનાજની દુકાનો ઉપરથી આપણે લગભગ 3 મહિના મફત અનાજ આપ્યું બધાને, આપણે કોરોનાના હોસ્પિટલો, બેડ વ્યવસ્થા 108 104, એવી જ રીતે વેક્સિનની વ્યવસ્થા પણ શું પ્લાનિંગ શું વ્યવસ્થિત કરશું એ નિર્વિવાદ. ગુજરાત સરકાર દ્વારા જિલ્લા દીઠ 50 વર્ષથી વધારે વ્યક્તિઓની યાદી માટે કામગીરી સોંપાઈ છે, જેને લઈ આજે ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરની આગેવાનીમાં વેક્સિન બાબતની કામગીરીને શરૂઆત થઈ છે. આજે મળેલી બેઠકમાં આરોગ્ય વિભાગ, રેવન્યુ વિભાગ, પંચાયત વિભાગ સહિતના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા અને સરકારની સૂચના મુજબ ધાનેરા તાલુકાના 77 ગામોમાંથી 50 વર્ષથી વધુની આયુવાળા વ્યક્તિના નામ સાથે યાદી તૈયાર થઈ રહી છે. ધાનેરા પ્રાંત અધિકારી યોગેશભાઈ ઠક્કરે વેક્સિનની તૈયારીઓને લઈ વધુ વિગતો આપી હતી. આજરોજ હેલ્થ વિભાગના સ્થાનિક કર્મચારીઓ સાથે ધાનેરા પ્રાંત ઓફિસ ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તાલુકા હેલ્થ ઓફિસર, TDO, TPO તથા અમારી કચેરીના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહેલ. આ મિટિંગમાં જે સૂચના મળેલ છે, 50 વર્ષ કરતાં વધુ ઉંમરના જે વ્યક્તિઓ છે તેમનું લાઇન લિસ્ટ પ્રિપેર કરવામાં આવી રહ્યું છે. પીપલ વિથ કો એક્ઝિસ્ટિંગ મોર્બિડિટીઝ એમનું પણ યાદી તૈયાર કરવામાં આવી રહી છે, તથા જે વેક્સિનેશન માટે ગવર્મેન્ટ જે પ્રિપેરેટરી એક્ટિવિટીઝ છે જે પૂરી કરવા માટેની સૂચના મળેલ છે, તો તે અંગેની તૈયારીઓ બાબતે આજે મિટિંગ યોજવામાં આવેલ હતી અને તમામ સ્થાનિક કર્મચારીઓ સાથે તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. જે સૂચનાઓ મળશે તે પ્રમાણે આગળ કાર્યવાહી અને આયોજન તે મુજબ કરવામાં આવે છે અને તે મુજબ એનું આગોતરું આયોજન હાલ ચાલી રહ્યું છે. હાલમાં બ્રોડગેજ રેલવેની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે.
ત્યારે વાત કરવામાં આવે અમીરગઢ રેલવે સ્ટેશને મોટા ભાગની રેલવે ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને રેલવે સ્ટેશનો પર ફૂટબ્રિજની કામગીરી ચાલી રહી છે ત્યારે રેલવે દ્વારા રેલવે ટ્રેકના ઉપરના ભાગેથી ઓવરબ્રિજ બનાવી લોકોને પાટા અળગવા ના પડે તે માટે સુવિધારૂપ લોકોના અવરજવર માટે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ આ ઓવરબ્રિજને બંને ભાગમાં વહેંચી દેવાતા લોકોને ઉગમણાવાસથી આથમણાવાસ જવા માટે બ્રિજના ઉપર ચડી નીચે ઉતર્યા બાદ ફરીથી બ્રિજ ઉપર ચડીને આથમણાવાસમાં જવું પડે તેમ છે તેથી ઉગમણાવાસ અને આથમણાવાસ એક સરખા ભાગમાં હોવાથી ઉગમણાવાસના લોકોને આરોગ્યલક્ષી તેમજ સરકારી કચેરીઓમાં દિવસ દરમિયાન અવારનવાર જવાની ફરજ પડે છે સાથે સાથે હિન્દુ અને મુસ્લિમ ધર્મના ડુંગરપુરી મહારાજનું મંદિર તેમજ મુસ્લિમ ભાઈઓની મસ્જિદ પણ આથમણાવાસમાં જવા માટે મુશ્કેલીઓ વેઠવી પડે તેમ છે તેથી રેલવે સરકાર દ્વારા બ્રિજને ઉપરના ભાગને જોડી દેવામાં આવે તો ઉગમણાવાસ અને આથમણાવાસના લોકોને કાયમી માટે જવા આવવા માટેનું કાયમી સમસ્યાનું સમાધાન થઈ શકે તેમ છે આજે અમીરગઢના લોકો રેલવે સ્ટેશન પર પહોંચીને મીડિયાના માધ્યમથી તંત્ર સમક્ષ આ બ્રિજને જોડવા માટે આજીજી કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે મંત્ર દ્વારા રેલવેને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે એક બાજુ મુસાફર ટ્રેન તો બીજી બાજુ ગુડ્સ ટ્રેન સ્ટેશનનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું છે ત્યારે બંને ઓવરબ્રિજને છૂટા પાડી દેવામાં આવ્યા છે જેને લઈને ઉગમણાવાસ તેમજ આથમણાવાસમાં જવા માટે 300 જેટલી સીડીઓ ચડીને ઉતરવી પડે છે જેને લઈને રાહદારીઓ માટે આ ઓવરબ્રિજ માથાના દુખાવા સમાન બન્યો છે હવે તો લોકોની એક જ માંગ છે કે રેલવે તંત્રની કામગીરી હજુ પૂર્ણ થઈ નથી જ્યારે બ્રિજનું કામ પણ અધૂરું છે તેવામાં રેલવે તંત્ર દ્વારા અમીરગઢવાસીઓની આ માંગને ધ્યાને લઈ આ છૂટા પડેલા બંને બ્રિજને ઉપરના ભાગેથી જોડી દેવામાં આવે તો લોકો માટે કાયમી સમસ્યાનું હલ થઈ શકે તેમ છે અમીરગઢ ગ્રામ પંચાયત દ્વારા બનાસકાંઠા જિલ્લાના સાંસદ સભ્ય પરબતભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે તંત્ર દ્વારા આ ફૂટબ્રિજને બંને બ્રિજ એકસાથે જોડી દેવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે आज हम लोग यहाँ पे अमीरगढ़ में इसलिए इकट्ठा हुए हैं तमाम हिंदू मुस्लिम भाई कि यहाँ पे हमारे यहाँ जो ब्रिज बना है दोनों ब्रिज रेलवे ब्रिज दोनों दो भाग में बना है उधर से चढ़ेंगे नीचे उतरेंगे बीच में फिर दोबारा चढ़ना तो इससे बुज़ुर्ग इंसान को बहुत परेशानी होगी इसलिए मुझे केंद्र सरकार या रेलवे जो भी डिपार्टमेंट है उनसे हमारी गुजारिश है गाँव वालों की पुरजोर कि वो जो है ब्रिज को ज्वाइन कर देते तो बहुत मेहरबानी होती और हमारे गांव के लिए अच्छा होता और साथ ही साथ रेलवे के पास में गांव की सबसे बड़ी मंदिर भी है और मस्जिद भी उधर से लोग यहां पे दर्शन और नमाज़ पढ़ने के लिए आते हैं जिससे लोगों को बहुत तकलीफ़ पड़ती है और ख़ास तौर से यही गुजारिश है इतना काम किए हैं बहुत अच्छा है और दोनों ब्रिज को ज्वाइन कर देते तो बहुत अच्छा और मेहरबानी होती बहुत बहुत शुक्रिया हाँ अमीरगढ़ तालुकानो मथक है अमीरगढ़ रेलवे स्टेशन पर जो ओवरब्रिज बनावामां आवेलो छे ते बे भाग में एमने वेचवामां आव्यो छे ओवरब्रिज ने अने गाम पण बे बाजू वसेलू छे આથમણાવાસ અને ઉગમણાવાસ એ રીતે અડધું ગામ આથમણામાં છે અડધું ગામ ઉગમણાવાસમાં છે તો આ બ્રિજને જો સળંગ એને બનાવવામાં આવે તો એક વખત જ દરેક બુજુર્ગ માણસ હોય કોઈ અપંગ હોય કોઈ કહેવાનો મતલબ બીમાર માણસ હોય તો એમને ચડવા માટે અથવા ઉતરવા માટે એક બાજુથી ચડી શકે અને બીજી બાજુ ઉતરી શકે પણ એમાં તો એવું બનાવ્યું છે કે એક બાજુ ચડો પાછા ઉતરો પ્લેટફોર્મ ઉપર ફરી પાછા એના ઉપર ચડો અને ફરી પાછા ઉગમણાવાસમાં અથવા આથમણાવાસમાં માણસ જઈ શકે એ રીતની પરિસ્થિતિ અહીંયા ઊભી થયેલ છે તો સરકારશ્રીને મારો તો ખાસ વિનંતી અને ખાસ અનુરોધ છે કે આ બ્રિજને સળંગ બનાવવામાં આવે તો દરેક નાગરિક ગામના અમારા તાલુકાના મથકના દરેક નાગરિકને આ સુવિધા મળી શકે વત્તા અમારી જે કચેરીઓ છે એ બી આથમણાવાસમાં આવેલી છે ઉગમણાવાસવાળાને આ બાજુ સરકારી કચેરીઓના કામકાજે અથવા કોર્ટ કચેરીના કામકાજે જવું આવવું પડતું હોય છે છતાં એમને પણ તકલીફો પડે છે તો એમને પણ તકલીફનું આ નિરાકરણ આવી શકે અને જે દવાખાનાઓનું કામ હોય બીજું કામ હોય બધા સરકારી હોસ્પિટલો બીજા બધા અમારા આથમણાવાસમાં આવેલા છે અને ઉગમણાવાસમાંથી આવવા જવા માટે આ લોકોને મુખ્ય મથકે આવવા માટે બહુ તકલીફો પડે છે તો આ લોકો અહીં અમારે અવરજવર માટે પણ આ માર્ગ જો બ્રિજને જોઈન્ટ કરવામાં આવે તો સળંગ આ બ્રિજ બની શકે અને હાલમાં અમારે 300 સીડી ચડવા ઉતરવાની થાય છે બે ભાગમાં વહેંચાવાથી 300 સીડી થાય છે ચડવા ઉતરવાની તો બુજુર્ગ માણસ અથવા કોઈ સામાન લઈને બિચારું કંઈ હાઈવે ઉપર ઉતરેલ માણસ હોય મુસાફર હોય તો એ પણ ગામમાં આવી શકે એવી પરિસ્થિતિ નથી અને એને રિક્ષાના ભાડા ખર્ચીને પણ ગામમાં આવવું પડે છે અને એમને આર્થિક રીતે પણ નુકસાન થવાની શક્યતાઓ વધારે છે તો આ બ્રિજને મારી તો નમ્ર અનુરોધ છે કે આ બ્રિજને જોઈન્ટ કરવામાં આવે અને દરેક નાગરિકને આ સુવિધા આપવામાં આવે અને સરકારશ્રી અમારી આ વાત ધ્યાને ધરે એવું અમે બધા નાગરિકો ગ્રામજનો તથા તાલુકા મથકના દરેક
ગ્રામજનો અમે ઈચ્છીએ છીએ. રેલવે તંત્ર દ્વારા અમીરગઢ રેલવે સ્ટેશન ઉપર ગુડ્સ ટ્રેનો માટે FOB બનાવી દીધેલ છે LNT કંપનીએ. હવે આપણા રેલવે વિભાગ દ્વારા પણ FOB બનાવવાનું કામ ચાલુ છે અને ઉગમણા આઠમણા અમીરગઢ બે ભાગમાં વહેંચાયેલું છે રેલવેના દ્વારા, રેલવેને લીધે. એટલે પહેલાં તો આપણે આ FOB નહોતા એટલે પાટા ઓળંગીને લોકો અવર જવર કરતા હતા. હવે જ્યારે FOBનું બનાવવાનું કામ ચાલુ છે ત્યારે અમારી મુશ્કેલી એ છે કે બંને FOB એક સરખા એક લાઈન પર હોય તો ઈસ્ટ અને વેસ્ટના પેસેન્જરો અથવા મુસાફર સરળતાથી આવ જા કરી શકે એ માટે રેલવેવાળા FOBને DFCના FOB સાથે જોડવામાં આવે તો મોટા માણસોને વારે ઘડી ઉતરવું ના પડે, ચડવું ના પડે અને સરળતાથી ઈસ્ટ વેસ્ટનો વ્યવહાર શરૂ થાય. ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં જિલ્લા સંગઠનના નવા માળખાની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના મહામંત્રી તરીકે ડીસાના ઉદ્યોગપતિ એવા કનુભાઈ વ્યાસની પસંદગી કરવામાં આવી હતી, જેને પગલે દાંતીવાડા ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી કનુભાઈ વ્યાસનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં કાર્યક્રમની શરૂઆત વંદે માતરમના ગાનથી શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે કનુભાઈ વ્યાસને કુમકુમ તિલક કરી ભાજપનો ખીસ પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ભાજપ પૂર્વ મંત્રી TP રાજપૂત, ગણપતભાઈ રાજગોર, સવસીભાઈ પટેલ, નટુભાઈ ચૌધરી, રમેશભાઈ ગાડિયા સહિત ભાજપના કાર્યકરોએ સરકારની ગાઈડલાઈનનું પાલન કરી સન્માન કર્યું હતું. આ સન્માન સમારોહનું આયોજન તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ઈશ્વરસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતું. કોરોનાના કાળમાં શાળાઓ બંધ હોવાથી સ્લમ વિસ્તારના બાળકો માનસિક તણાવનો સામનો કરી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાને લઈ કેટલીક સામાજિક સંસ્થાઓએ શેરી શાળાનો અનોખો અભિગમ અપનાવ્યો છે. જ્વેલેક્સ ફાઉન્ડેશન, લોકસારથી સંસ્થા, જીવન તીર્થ અને રોટરી ક્લબ પાલનપુર સિટી દ્વારા કોરોના કાળમાં બાળકોને ઘરે બેઠા જ મૂલ્યવર્ધક શિક્ષણ મળી રહે તે હેતુથી બાળકોને જુદા જુદા શિક્ષકો દ્વારા શેરી શાળા નામનો અનોખો કોન્સેપ્ટ શરૂ કરાયો છે. ગુજરાતના જુદા જુદા સ્થળે આવી 21 જેટલી શેરી શાળાઓ ચાલે છે. ત્યારે આજે પાલનપુર શહેરમાં માનસરોવર તળાવ પાસે આવેલ હરિપુરાના સ્લમ વિસ્તારમાં આ શેરી શાળા શરૂ કરાઈ છે, જેમાં બાળકોને અભ્યાસ કીટ તેમજ રોજિંદી ચીજવસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના કોઓર્ડિનેટરે જણાવ્યું હતું કે જુદી જુદી 100 જેટલી પદ્ધતિઓ થકી બાળકોનો તણાવ દૂર થાય અને તેઓ કોરોના કાળમાં પણ જીવન મૂલ્યોનું ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તે હેતુથી આ શેરી શાળા પાલનપુરમાં શરૂ કરાઈ છે. શેરી શાળાનો કોન્સેપ્ટ કોરોના કાળ સમયનું શિક્ષણ એટલે જે વિદ્યાર્થીઓ અને બાળકો સ્કૂલે નથી જતા આજે કોરોના કાળના લીધે, મહામારીના લીધે, તો અમે એક નવો કોન્સેપ્ટ લઈને આવ્યા છીએ. આજે જીવંતી સંસ્થા અને રોટરી ક્લબ પાલનપુર સિટી અને જ્વેલેક્સ ફાઉન્ડેશનના સહયોગથી અમે શિક્ષણ, વાંચન, ગણન અને લેખન આ ત્રણેય વસ્તુ બાળકને કઈ રીતે શીખવાડવી એની 100 જાતની અમારી જોડે રીતો છે અને રીતોની સાથે અમારું TLM બી છે. તો TLMમાં અમે વાંચન, ગણન, લેખન ક્લિયર થાય, ગમત સાથે જ્ઞાન, આ રીતનું અમે પાલનપુર સિટીમાં 20 સ્કૂલો એટલે 20 સ્લમ એરિયામાં કામ કરવાના છીએ. એમાં 5 ગામડાની સ્કૂલો છે અને 15 સ્કૂલો સિટીની છે. અને આ કોરોના કાળ દરમિયાન અમે આ કોન્સેપ્ટ દરેક સ્લમ એરિયામાં જુદા જુદા અમારા બાળ મિત્રો દ્વારા અમે આપવાના છીએ અને ગમત સાથે જ્ઞાન એ રીતે અમે આ બાળકોને આ જ્ઞાન આપવાના છે. મૂલ્યવર્ધિત શિક્ષણ આ એક કન્સેપ્ટ છે જે રોટરી ક્લબ પાલનપુર સિટીએ લોકસારથી સંસ્થા, જીવનસારથી સંસ્થા અને રોટરી ક્લબ પાલનપુર સિટીના માધ્યમથી એ ચાલુ કરેલ છે. સ્લમ વિસ્તારોમાં જે સ્કૂલો આવેલી છે 20 જેટલી શાળાઓમાં આ પ્રકારનું શિક્ષણ આપવામાં આવે છે. જ્ઞાન સાથેનું ગમત. કોરોના કાળમાં સ્કૂલો બંધ થતાં બાળકોને કોઈપણ પ્રકારની પ્રવૃત્તિ ન રહેતી હોવાના કારણે ઘણા જ પ્રશ્નો ઉપસ્થિત થતા હતા અને સંસ્થાએ આ કન્સેપ્ટ સ્વીકારી, જેને કહીએ ને એજ્યુકેશન એટ હોમનો જે કન્સેપ્ટ છે, ઘરે આવીને શિક્ષણ આપવું, એનું શિસ્ત સાથે પાલન કરવું, સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું અને બાળકોને શિક્ષણ આપવું, ગમત આપવી અને જીવનના નાના મોટા પાઠ ભણાવવા, એ કન્સેપ્ટથી આ
કાર્યક્રમનું આયોજન કરેલું છે અને એમાં બધાનો સહયોગ પ્રાપ્ત થયેલો છે. આભાર. વિવાદોનો પર્યાય બનેલી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજ્યમાં વિકાસ નકશાનો વિવાદ વકરી રહ્યો છે. પાલનપુર શહેરનું હિત નેવે મૂકી ભાજપની રહીશહી ઇજ્જતના પણ ગજિયા ઉડાડી વિકાસ નકશાને નામે કરોડો રૂપિયાનું ઉઘરાણું કરનારા સ્થાપિત હિતો પાલનપુરના વિકાસને બદલે સ્વવિકાસ કરવા માટે મરણિયા બન્યા છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાની મુદત પૂરી થઈ ગઈ છે. આગામી પાલનપુર નગરપાલિકાની ચૂંટણી માટે ચૂંટણી અધિકારીઓ પણ નિમવામાં આવ્યા છે. છતો આખું વર્ષ ઘર ભેગું કરી ભાજપની ઇજ્જતની ધોળધાણી કરનાર કેટલાક ખાઉધરા શાસકો જતા જતા પણ ભાજપની છબીને બટ્ટો લગાડવા અધીરા બન્યા છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના રાજમાં વિકાસ નકશાને લઈને ભાજપમાં પણ રાજકીય ધમાસણ તેજ બન્યું છે. અગાઉ ખુદ પાલનપુર શહેર ભાજપ અને પાલિકા પ્રમુખ વિકાસ નકશામાં ગેરરીતિ આચરી હોવાની લેખિત રજૂઆત મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરી ચૂક્યા છે, ત્યારે હવે પાલનપુર શહેરમાં ભાજપનું બદલાયેલું વલણ ચર્ચાસ્પદ બન્યું છે. કહેવાય છે કે શહેર ભાજપના કેટલાક હોદ્દેદારોનું હિત સચવાઈ જતાં તેઓ ખુદ હવે વિકાસ નકશો મંજૂર કરાવવા મેદાને પડ્યા છે અને વિકાસ નકશો મંજૂર ન થાય તો રાજીનામું ધરી દેવાની ધમકી આપી ચૂક્યા છે. ત્યારે સામા પક્ષે જિલ્લા ભાજપનું નવું માળખું પાલિકામાં પારદર્શી વહીવટ આપવાની નેમ સાથે વિવાદિત વિકાસ નકશાની મંજૂરીના પક્ષમાં નથી. ત્યારે કાલે મળનારી સાધારણ સભામાં કોનો વિકાસ થાય છે તેના પર સૌની મીટ મંડાઈ છે. નગરપાલિકાની સાધારણ સભામાં પાછલા બારણેથી વિકાસ નકશો મંજૂર કરવાની પણ પીરવી ચાલી રહી હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. વળી એજન્ડા નંબર 9માં ટાઉન પ્લાનિંગ કમિટીની 5 સપ્ટેમ્બર 2019 બેઠકમાં લેવાયેલા નિર્ણયને સવા વર્ષ જનરલ બોર્ડમાં બહાલી આપવાનો નિર્ણય પણ ચર્ચાને હેરણે ચડ્યો છે. ત્યારે નીતિ નિયમો નેવે મૂકી મળનારી પાલિકાની સાધારણ સભા રદ કરવાની માંગ જોર પકડી રહી છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારની 7 પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો થઈ રહ્યા છે સદ્ધર. ખેડૂતોની સપના પૂરી કરતી આ યોજના પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. દીતી હોન્ડા, તહેવારોનો રંગ, દીતી હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, SP-125, CD-110, X-Blade, CBR-250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ. સ્કૂટર તથા બાઇકના સ્પેર પાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતી હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. આપના ડીસા શહેરમાં ભીડભાડ અને પ્રદૂષણથી દૂર શાંત અને રમણીય વાતાવરણમાં ચોતરફ ગ્રીનરીથી છવાયેલ મોડર્ન અને ભવિષ્યની કલ્પનાને આધારે બની રહેલ 3 અને 4 બેડરૂમ વાળા બંગલાઓની સોસાયટી એટલે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ શ્રી સુખ સાગર બંગલોઝ સાગર સોસાયટીમાં પ્રવેશ કરતા જ સુંદર મંદિર, સિનિયર સિટીઝન પાર્ક, વિશાળ ગજેબો, છોકરાઓના અભ્યાસ માટે તમામ સુવિધાઓ ધરાવતી એસી લાઇબ્રેરી, ડીસામાં સૌથી મોટો સ્વિમિંગ પુલ ધરાવતી એકમાત્ર સોસાયટી, પૂર્વ અને પશ્ચિમમાંથી સમગ્ર દિવસ દરમિયાન વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યપ્રકાશ જળવાઈ રહે તે રીતે 10 ફૂટની ચોખ્ખી સીલિંગ હાઈટ, ભૂકંપપ્રૂફ વિશાળ બેડરૂમ, વિશાળ બાથરૂમ, સંપૂર્ણ ટાઇટલ ક્લિયર અને પ્લાન પાસ થયેલ લોનેબલ પ્રોજેક્ટ એટલે શ્રી સુખ સાગર બંગલોઝ. તો બુકિંગ માટે આજે જ કોન્ટેક્ટ કરો.
અનાજ ઢાંકવા, ચારો ઢાંકવા, છાપરી કરવા સિવાય સિલ્પોલિન ક્યાં વપરાય છે? સિલ્પોલિન પાણી ભરવાના હોજમાં પણ વપરાય છે. આ સિવાય વર્મી બેડ અને પોલ્ટ્રી ફાર્મના પડદામાં પણ સિલ્પોલિન વપરાય છે. અને એ ઉપરાંત ફેક્ટરીમાં મશીનરી ઢાંકવા, પેકિંગ અને બાંધકામમાં પણ સિલ્પોલિનનો ઉપયોગ થાય છે. આ સિલ્પોલિન તાડપત્રીમાં સાંધો જેનો છે? અરે રાજુભાઈ, આ સાંધો નથી, આ હીટ શિલ્ડ કરેલું છે. આને ખેંચવાથી સિલ્પોલિન તાડપત્રી ફાટતી નથી. સ્વિસ ટેકનોલોજીથી બનેલી ISI માર્કાવાળી અને 100% વોટરપ્રૂફ તાડપત્રી. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ સ્વાગત છે. ભારત દેશને ખેડૂત પ્રધાન દેશ કહેવામાં આવે છે. ભારત દેશના તમામ રાજ્યોમાં ખેડૂતો અલગ અલગ પ્રકારની ખેતી કરતા હોય છે. મોટા ઉદ્યોગ હોય કે ફેક્ટરીઓ, તમામના પાયામાં તો ખેડૂતનો પરસેવો સમાયેલો હોય છે. જેથી કેન્દ્ર સરકાર હોય કે ભાજપ સરકાર, તમામ સરકારી સુવિધા યોજના માટે પહેલાં ખેડૂતોની પસંદગી થતી હોય છે. હાલ તાજેતરમાં ગુજરાત સરકારે ધરતીપુત્રો માટે 7 પગલાં કૃષિ કલ્યાણ યોજના અમલમાં મૂકી છે. જોકે આ યોજનાને માત્ર 4 માસ જેટલો સમય થવા આવ્યો હોવા છતાં ધાનેરા તાલુકાના 913 જેટલા ખેડૂતોએ લાભ લીધો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખેડૂતો દિવસે ને દિવસે ખેતીના વ્યવસાયમાં આગળ વધી રહ્યા છે. ખેડૂતો બાગાયત ખેતી તરફ આગળ પગલું ભરી રહ્યા છે. અને આવા જ ખેડૂતો માટે ગુજરાત સરકારની 7 પગલાં ખેડૂતલક્ષી યોજના સાચા અર્થમાં સાર્થક બની રહી છે. આ યોજના અંતર્ગત સૌથી વધારે ખેડૂતોએ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના થકી પોતાના ખેતર કે ઘર ખાતે પકવેલા પાક કે પશુદાણ માટે ગોડાઉન બનાવ્યા છે, જેમાં સરકાર તરફથી 30,000 જેટલી સબસિડી મળી રહે છે. સરકારશ્રીની આ યોજના અમને ખબર પડી, મુખ્યમંત્રી પાક સ્ટેટર ગોડાઉન, તો અમે એમના ફોર્મ ભર્યા. ગ્રામસેવકને અમે ફોર્મ આપ્યા એટલે ગ્રામસેવક સાહેબે કીધું કે તમારે આ ફોર્મ ભરવા હોય તો ગોડાઉનના ફોર્મ ચાલુ છે. અમે એમના ફોર્મ ભર્યા. ફોર્મ ભર્યા પછી જ્યારે અમારે લેટર આવ્યું કે તમારે ગોડાઉન પાસ થઈ ગયું છે, પછી અમે ત્યાં જઈને લેટર લાવીને અમે કામ ચાલુ કર્યું. એટલે બેન ચેક કરવાવાળું આવ્યા, ચેક કરી ગયા પછી અમારે જે ગામે ઘણું કે પૂરું થવા જ આવ્યું છે. અને જે બિલ પણ છે, એવો ટૂટેલી જે ડોક્યુમેન્ટ એ અમારે ઘણું કે 2 દિવસમાં જમા કરાવવાના છે. અને પછી જ્યારે એ પાછળનો હપ્તો પણ આવી જશે. કેવું રહે ગોડાઉન કામે? ગોડાઉનનું ઘણું સારું રહે સાહેબ. 1000 ઉધી 1000 બોરી જેવું અંદર રાખી શકે. અને સમજો કે કોઈ વરસાદ હોય, ગમે તેવો વાવાઝોડો, કોઈ પાણી નહીં હોય તો બગાડ ન થાય. કેટલી સબસિડી મળશે તમને આને? સબસિડી સાહેબ કોઈ 30,000-35,000 રૂપિયા જેવું છે. કેટલાનું બાંધકામ હશે આ સાહેબ? બાંધકામ તો હશે રૂ 1 લાખ ઉપર હશે. 1 લાખમાં 30,000 સબસિડી હશે? હા, એટલી સબસિડી મળે છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોએ પકવેલો પાક વરસાદ કે વાવાઝોડામાં ખરાબ ના થાય તે માટે પોતાના માલિકીના ગોડાઉન બનાવવા માટે સરકાર મદદરૂપ બની રહી છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકામાં સતત 2 વાર કુદરતી હોનારત થઈ છે.
અને અણધાર્યા વરસાદના કારણે પણ તૈયાર થયેલો પાક ખરાબ થઈ જતો હોય છે. આવામાં સરકારની ગોડાઉન માટેની યોજના ખેડૂતો માટે અસરકારક સાબિત થઈ રહી છે. અને આ ગોડાઉનમાં 1000 કરતાં પણ વધારે અલગ અલગ પાકની બોરીનો સંગ્રહ થઈ શકે છે. 2017માં જ્યારે પૂર આવ્યું હતું એ વખતે મારે વધારે નુકસાન આવ્યું હતું. એના લીધે સરકારે આ સાલે યોજના, ગોડાઉનની યોજના બહાર પાડી હતી. એમાં ગ્રામસેવકે મને જાણ કરી હતી કે તમારે આવી રીતે 30% તમને સરકાર 30,000 રૂપિયા સહાય કરે છે. એના લીધે મેં જ્યારે ગોડાઉનનું ફોરમ કર્યું, ફોરમ પાસ થયા પછી મેં જ્યારે જમીથી 2 ફૂટ અધેર ગયું એ વખતે પ્રથમ હપ્તો મારા ખાતામાં એક જમા થઈ ગયો છે. એના પછી અત્યારે સંપૂર્ણપણે ગોડાઉનનું કામ પૂરું થઈ ગયું છે. આ ગોડાઉન કહેવાનો મતલબ જ્યારે પૂર બીજું હોય તો મારે 400-500 બોરી અંદર મૂકવી હોય તો મૂકાઈ શકે છે અને બીજા ખેડૂતોને લાભ લેવા વિનંતી. અચ્છા, કેટલો ફાયદો થયો તમને? કેટલાનું તૈયાર થયું? કેટલા સરકાર તરફથી સહાય મળી? આ ગોડાઉન મારે લગભગ 1,00,000 આસપાસ તૈયાર થયું છે અને સરકારે 30,000 સહાય કરી છે. ખેડૂતો માટે આ યોજના કેવી સારી રહે? શું ખેડૂતો માટે આ યોજના સારી છે? 7 પગલા ખેડૂતલક્ષી યોજનામાં વધુ એક યોજના ખેડૂતો માટે ઉપયોગી નીવડી રહી છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય કે તેના ઘરની ગાડી હોય, પણ ગાડીની કિંમત સાંભળી લોકો પાછળ પડતા હોય છે. પણ ખેડૂતોનું આ સપનું પૂરું કરવા માટે ગુજરાત સરકાર પડખે ઊભી રહી છે અને ખેડૂતો માટે કિસાન પરિવહન યોજના અંતર્ગત 50,000-75,000 કે રૂપિયાની માલવાહક વાહન માટે સબસિડી આપવાનું નક્કી કર્યું છે. ખેડૂત પોતાનો માલ પોતાની ગાડીમાં ગમે તે સમયે વેચાણ માટે લઈ આવે તે માટે હવે પોતાની માલિકીની ગાડીમાં ખેડૂતો ફરી રહ્યા છે. ધાનેરા તાલુકાના કુંડી ગામના ભાવેશભાઈ પુરોહિતે આ યોજનાનો લાભ લઈ પોતાના ઘરની માલિકીની ગાડી લાવ્યા છે અને ધાનેરા તાલુકાના અન્ય ખેડૂતો પણ સરકારની યોજનાનો લાભ લઈ પગભર બને તેવી સલાહ આપી રહ્યા છે. આ 7 પગલા ખેડૂત અંતર્ગત અમે જે આ યોજના આવી હતી એના માટે મેં અમારા ગ્રામસેવકનો સંપર્ક કર્યો, જાણકારી લીધી અને પછી એમણે કીધું એટલે એમણે મદદ કરી. મારે ફોરમ ભરાયો અને ફોરમ ભરવામાં બહુ તકલીફ નહીં પડી. ગોમની ગોમ પંચાયતમાં ફોરમ ભરાઈ ગયું હતું અને તરત જ 4 મહિનામાં પાસ થઈ ગઈ સબસિડી અને એના અંતર્ગત મને 75,000ની સહાય મળી આ ગાડીમાં. અને ખેડૂતોને આ સાધનની બહુ જરૂર હોય, માલવાહકની, કોઈ ખેત પેદાશોની હેરફેર કરવા માટે, ખાતર લાવવા માટે, પશુપાલન કરતા હોય તો એને દોણો બીજો લાવવા માટે જરૂર પડતી જ હોય આપણે. એટલે આનો સરકારી યોજનાનો લાભ લેવો જ જોઈએ દરેક ખેડૂતને. આ ગાડીની કિંમત 9,00,000 એમાં 75,000ની મને સરકારશ્રી તરફથી સહાય મળી. આ રીતના જે સહાય મળે એનો ઉપયોગ કરવો જોઈએ એમ. કેવી રે યોજના ખેડૂતો માટે, શું કેવું થાય તમારું? બહુ સરસ યોજના છે. એમાં નાનો માણસ આનો ઉપયોગ લે ના તો એને સારું રહે એમ. એના પછી મૂળ પૂરા પૈસા હોય ન હોય તો આ સહાયથી પગ ઉપર થઈ શકે ધીમે ધીમે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટેની આ નવી યોજનાનું નામ 7 પગલા આપ્યું છે, જેમાં 7 પ્રકારની ખેડૂતોના અલગ અલગના ઉદ્ધાર માટેની યોજના છે, જેમાં ધાનેરા તાલુકાના ખેડૂતોએ સૌથી વધારે ગોડાઉન તેમજ માલવાહક માટે અરજી કરી છે. 7 પગલા આ વર્ષે ગુજરાત સરકારે 7 પગલા અંતર્ગત વિવિધ 7 યોજનાઓ નવીન બહાર પાડેલ છે. એમાં ખેતીવાડી હસ્તક 1 મુખ્યમંત્રી પાક સ્ટ્રક્ચર સંગ્રહ ગોડાઉન અને બીજું પરિવહનનું સાધન માલ હેઠળ ખેડૂતોને અરજી કરવાની. ત્યારબાદ અમે કુલ માલ પરિવહન હેઠળ 55 અરજદારો અરજી આવી અને 55-55 મંજૂર કરી છે અને ગોડાઉનમાં 858 અરજી આવી હતી એટલે 858 અરજીઓ મંજૂર કરી. એમાંથી જે ગોડાઉન પ્રથમ પ્લેન લેવલ સુધીનો કામ પૂરો થયો એમને અમે ચૂકવણી પણ કરી દીધી છે અને જે વહેલી મંજૂરી આપી સરકારશ્રીએ કાર્યક્રમ કર્યો એ તબક્કાના ગોડાઉનો હવે સંપૂર્ણપણે તૈયાર છે. એમના આવતા અઠવાડિયામાં અમે ચૂકવણી કરી દેવાના છીએ બીજા હપ્તાની બરાબર. અને ખેડૂત માટે બહુ ફાયદાકારક યોજના છે. ખેડૂત પોતાના ખેતરમાં ભાવ નીચા હોય અને માલનો સંગ્રહ કરવો હોય તો પોતાના ખેતરમાં કરે અને જ્યારે ભાવ ઊંચા આવે ત્યારે એ વેચાણ કરે તો એને આર્થિક લાભ વધારે થાય. સાહેબ, આપણા બધા ખેડૂતો સુધી આ યોજનાની માહિતી પહોંચી હશે? હા, આપણા તાલુકામાં લગભગ આ વર્ષે નવી યોજના હોય છતાંય 858 અરજી મળેલ છે અને આવતી સાલ અમે વધારે પ્રચાર કરશું અને આપણા તાલુકાના ખેડૂતો વધારે લાભ લે એવા પ્રયત્નો અમે કરશું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. ભ્રષ્ટ
ભ્રષ્ટાચાર નિવારણ દિવસ પર ડીસાની માર્ગ અને મકાન વિભાગની કચેરી સપડાઈ ભ્રષ્ટાચારના વિવાદમાં જૂનું પોર્ટલને લઈ કચેરીના નાયબ કાર્યપાલક ઇજનરે આપ્યા અલગ અલગ નિવેદન. કોરોનાની મહામારી વચ્ચે આવ્યા શુભ સમાચાર. ધાનેરાના વહીવટીતંત્રએ કોરોના વેક્સિન ડોઝ માટે યાદી બનાવવાની શરૂ કરી તૈયારી. સબકા સાથ સબકા વિકાસના ધજિયા ઉડાવતી ભાજપ શાસિત પાલનપુરની નગરપાલિકા નગરહિતને નેવે મૂકી વિકાસ નકશાને નામે સ્વ વિકાસ સાધતા સ્થાપિત હિતો. ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાત સરકારની સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો થઈ રહ્યા છે સદ્ધર. ખેડૂતોની સપના પૂરી કરતી આ યોજના પર બીકે ન્યૂઝ ચેનલનો વિશેષ અહેવાલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.